નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગણિત પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની PDF, પ્રશ્ન બેંકની PDF જે પણ મિત્રો ડાઉનલોડ કર્યું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને સંપૂર્ણ પ્રશ્ન બેંકની PDF ફાઈલ, સોલ્યુશનની PDF ફાઈલ તમને ત્યાંથી મળી જશે. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 10ના દરેક વિદ્યાર્થીને શેર કરી દેજો, એટલે એને પણ મિત્રો પેપરનું સોલ્યુશન અને પેપર કઈ રીતનું છે એને આઈડિયા આવી જાય અને સારા એવા માર્ક્સ મેળવી શકે. ચાલો તો જોઈએ આની અંદર સૌ પ્રથમ તો કે ધોરણ 10 ક્વેશ્ચન બેંક નંબર 4 છે, ડિસેમ્બર 2023 આપેલું છે, માર્ક્સ છે 25. શું તમને પણ આવનારી બોર્ડની પરીક્ષાનો ડર છે? આટલા સમયમાં સિલેબસ પૂરો થશે કે નહીં? શું મને યોગ્ય સમયમાં રિવિઝન થશે કે નહીં? મારાથી પેપર તો પૂરું થઈ જશે ને? મારા પેપરની અંદર કોઈ ટાઈમ તો નહીં ઘટે ને? ટાઈમ મેનેજમેન્ટ, સબ્જેક્ટ મેનેજમેન્ટ, હું પાસ તો થઈ જશ ને, ફેલ તો નહીં થાઉં ને? તો આ ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં થતા હશે. તો બોર્ડની પરીક્ષાના મિત્રો, 3 મહિના બાકી રહી ગયા છે અને 3 મહિનાની અંદર તમારે જે પ્રિપેરેશનને એ તો પિકઅપ કઈ રીતે લાવવું તેના માટે અમે એક જોરદાર ટૂલ લઈને આવી ગયા છે, જેનું નામ છે મિશન હાઈ સ્કોર. આ ટૂલ તમારા અત્યારના જે સ્કોર આવે છે તેને આવનારી બોર્ડની પરીક્ષાની અંદર હાઈ સ્કોર કઈ રીતે લાવવો તેના માટે ખૂબ જ ઉપયોગી બનવાનું છે. મિત્રો, આ ટૂલ તમને ક્લેરિટી આપશે કે કઈ રીતે તમારે રીડિંગ કરવું, કયા સબ્જેક્ટને કેટલો ટાઈમ આપવો, સબ્જેક્ટ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, બોર્ડની પરીક્ષામાં પેપર આવે તો કયા પ્રશ્નને પહેલા લખવા, પેપરમાં જે પેપર સ્ટાઇલ છે કઈ રીતે લખવી, તો બધા જે તમારે પ્રશ્ન થાય છે એનું સમાધાન આ ટૂલની અંદર તમને મળી જશે. આ ટૂલ છે, કોઈ પણ જાતનો ચાર્જ નથી, બિલકુલ ફ્રી એટલે કે મફતમાં છે. તો જેમ બને એમ મેક્સિમમ લોકો આ ટૂલનો ઉપયોગ કરે તે માટે વિડીયોને જેમ બને એમ તમારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને શેર કરજો. જો તમે ધોરણ 10માં ન ભણતા હોય તો અવશ્ય તમારી આજુબાજુમાં ધોરણ 10માં કોઈ ભણતું હોય, જો બોર્ડની પરીક્ષા આપવાનું હોય તેને અવશ્ય વિડીયો લિંક શેર કરજો. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, તે લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે બધી ડિટેલ એની અંદર આવી જશે. એમાં વિડીયો પણ તમને આપેલા છે કે ટૂલનો ઉપયોગ તમારે કઈ રીતે કરવો. તો જેમ બને મિત્રો બેનિફિટ મેળવજો, મફતમાં છે અને મફતનું એ મુકાય નહીં. તો પેલા પ્રશ્ન નંબર 1 આપેલો છે, જે તમારો 5 ગુણનો છે, બરાબર, કે ભાઈ દ્વિઘાત સમીકરણના બી શોધવા માટે વિભાગ એ તમને પહેલા આપેલો છે કે નીચેના આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નો પસંદ કરી આ વિભાગ તૈયાર કરો. દરેકના કેટલા ગુણ છે? દરેકના 1 ગુણ છે. કોઈ પણ 2 તમારે લખવાનો છે. પહેલો સવાલ, દ્વિઘાત સમીકરણ 2x² - kx + k = 0ના શૂન્ય સમાન હોય તો k બરાબર કેટલા થાય? બરાબર, ઓપ્શન છે 0, 4, 8 કે 8 અથવા 0. દ્વિઘાત સમીકરણ 3x² - 6x + 2નો વિવેચક ખાલી જગ્યા છે. દ્વિઘાત સમીકરણ માટે વિવેચકનું સૂત્ર શું થાય ભાઈ? b² + 4ac + or - બરાબર. ચાલો, દ્વિઘાત સમીકરણ 9x² - 16નો વિવેચક ખાલી જગ્યા છે અને દ્વિઘાત સમીકરણ x + 1² - x² = 0ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. તો આ રીતના તમને અલગ અલગ બધા સવાલ આપેલા છે, એમાંથી કોઈ પણ તમારે 2 લખવાના છે. બી, તો કે ભાઈ નીચેના વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. ચાલો, દ્વિઘાત સમીકરણ 3x² - 6x - 9y ના શૂન્ય સમાન હોય. બીજો સવાલ, જો 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 313 હોય તો 2 સંખ્યાઓ 12 અને 11 હોય. ત્રીજો સવાલ છે, ત્રિઘાત સમીકરણને 3 શૂન્ય હોય. ચોથો, ત્રિઘાત સમીકરણ x² - 7x + 12 = 0ના શૂન્ય 3 અને 4 હોય છે. તો આ રીતના તમને MCQ ટાઈપના ખરા ખોટા ટાઈપના પ્રશ્ન આપેલા છે. ચાલો વિભાગ બી, તો કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 1 પ્રશ્ન પસંદ કરો, તૈયાર કરો વિભાગ. ચાલો, દરેકના કેટલા ગુણ છે? 3 ગુણ છે. 3 માર્ક્સનો એક પ્રશ્ન, તમારે કોઈ પણ આની અંદર 1 આવશે. ઓકે, ચાલો આગળ લઈએ. 1 કુટીર ઉદ્યોગ 1 દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ ₹90 હોય તો આપણે કિંમત મેળવવાની છે. તો આ રીતે બીજો દાખલો આપેલો છે, નીચેની દરેક દ્વિઘાત સમીકરણ માટે કેનું એવું મૂલ્ય મેળવો કે જે 2 સમાન શૂન્ય મળે. બરાબર, તો 5માંથી તમારે કોઈ પણ 1 સવાલ દાખલો ગણવાનો આવશે. આનું સંપૂર્ણ સોલ્યુશનની PDF જે પણ મિત્રોને ડાઉનલોડ કર્યું હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. બરાબર, એ ટેલિગ્રામ ગ્રુપમાં તમને આની પ્રશ્ન બેંકની PDF ફાઈલ, સોલ્યુશનની PDF ફાઈલ
તમને ત્યાંથી મળી જશે. ચલો પ્રશ્ન નંબર બે છે જે તમારો 6 ગુણનો છે, જોઈએ. વિભાગે તમને આપેલો છે એમાં પણ તમને નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો પહેલો સવાલ છે, ત્રિકોણ પી ક્યુ આર માં ક્યુ બરાબર 90, પી ક્યુ જેમ ક્યુ આર 1:1, તો પી ક્યુ એન્ડ પી આર કેટલા થાય. બીજો સવાલ આપ્યો છે, બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય, બરાબર. પછી આ રીતના તમને 5 ખાલી જગ્યા આપી છે, એમાંથી તમારે કોઈ પણ બે આવશે લખવાના, કોઈ પણ આમાંથી બે આવશે. ચલો પછી નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ અથવા આંકડામાં ઉત્તર આપો. સમરૂપતાની મૂળભૂત શરત ભાઈ કઈ છે? ભાઈ એબીસીમાં એનો દ્વિભાજક બીસી ને ડી બિંદુમાં છેદે, તો એબી 8 એસી 10 થઈ, તો આપણે બીસીની કિંમત શોધવાની છે. બે ત્રિકોણો સમરૂપ થવા માટેની બા શરત લખો. એવી ત્રણ આકૃતિઓ જણાવો કે જે હંમેશા સમરૂપ હોય છે, બરાબર. તો આ રીતના તમને અલગ અલગ સવાલ આપેલા છે. વિભાગ બી ની આપણે ચર્ચા કરીએ તો નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ બે પ્રશ્ન પસંદ કરી આ વિભાગ તૈયાર કરો. દરેકના મિત્રો 2 ગુણ છે, 4 ગુણનો તમારો પ્રશ્ન છે. પહેલો સવાલ, આકૃતિમાં ત્રિકોણ ઓડીસી ઓબીએ બીઓસી બરાબર 125, સીડીઓ બરાબર 70, ડીઓસી ડીસીઓ એ બેની કિંમત આપણે ફાઇન કરવાની છે. કોઈ પણ તમારા બે પ્રશ્ન આવશે, પ્રત્યેકના 2 ગુણ તમારા બનશે, બરાબર. આ રીતના અલગ અલગ તમને બધા પ્રશ્ન આપેલા છે. રીતનો પ્રશ્ન નંબર 3 તમને આપ્યો છે, તમારો 12 ગુણનો રહેશે. એમાં તમારો વિભાગ એ પહેલા આપેલો છે, તો કે નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ બે પ્રશ્ન પસંદ કરી વિભાગ તૈયાર કરો. દરેકના મિત્રો 1 ગુણ છે, બરાબર. એ નંબરનો પ્રશ્ન કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે. 2 ગુણનો પ્રશ્ન છે, તો કે વર્તુળ પરના બિંદુમાંથી અનન્ય સ્પર્શક દોરી શકાય છે. બીજો સવાલ, વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલ લંબ રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, બરાબર. તો આ રીતના અલગ અલગ તમને ખરા ખોટા આપેલા છે. પછી આપેલું છે એક વાક્ય અને શબ્દમાં ઉત્તર લખવાના છે. વિભાગ બી આપેલો છે, તો કે નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરી વિભાગ તૈયાર કરો. દરેકના 2 ગુણ છે, જે તમારો 4 ગુણનો રહેશે, બરાબર. આ બધા પ્રશ્નો તમને આપેલા છે. એ રીતનો વિભાગ સી તમને આપેલો છે, એમાં નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી તમારે જવાબ લખવાના છે. દરેકના 3 ગુણ છે, ઓકે. ચાલો આ રીતનો પ્રશ્ન નંબર 4 આપેલો છે, વિભાગ એ, એમાં પણ તમારે કોઈ પણ બે પ્રશ્ન લખવાના છે. દરેકના 1 ગુણ છે. પછી ખાલી જગ્યા યોગ્ય, ઓકે, ખાલી જગ્યા તમારે લખવાની છે. પછી કે નીચેની ખાલી જગ્યાઓ બરાબર વર્તુળની ત્રિજ્યામાં 10% ઘટાડો કરતા તેના ક્ષેત્રફળ ખાલી ઘટાડો થાય છે. આ રીતના તમે અલગ અલગ બધા સવાલ આપેલા છે. ચાલો આગળ લઈએ. વિભાગ બી શું કહે છે? ચાલો આમાં પણ તમારે દાખલા ગણવાના છે, મતલબ મોટાભાગના તમારા દાખલા ટાઈપના પ્રશ્નની અંદર આપેલા છે, એટલે આમાં સોલ્યુશન કરવું વિડીયો લાંબો થઈ જાય એટલે આપણે ટેલિગ્રામ ગ્રુપમાંની લિંક આપી દઈશું, તેમાં તમારે ડાઉનલોડ તમે કરી શકો છો, જોઈન થઈ જજો. તો મિત્રો, આ હતું ધોરણ 10ના વિદ્યાર્થીઓનું ગણિત પ્રશ્ન બેંક એના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.